गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आपणे काले 1 થી અને 20 ગિનતી શીખ્યા, તો આજે આપણે 21 થી શરૂઆત કરીશું. બગડે એકડે 21, એને હિન્દીમાં શું કહેવાય? તો કે 21. બે ક આવશે, એક ક અડધો અને બીજો આખો. 21 એટલે શું થાય? તો કે 21. તેવી જ રીતે 21 પછી શું આવે? બે બગડા 22. 22 ને હિન્દીમાં શું કહેવાય? તો કે 22. 22 એટલે 22. બે બગડા 22. ત્યારબાદ 22 પછી શું આવે? 23. તો એને હિન્દીમાં શું લખાય? 23. 23 એટલે બગડે તગડે 23. ત્યારબાદ 24. 24 ને હિન્દીમાં શું લખાય? તો કે 24. 24 એટલે 24. એ જ રીતે 25. 24 પછી શું આવશે? 25. તો 25 ને હિન્દીમાં કેમ લખાય? 25. એક ચો અડધો, એક ચો આખો. 25. 25 એટલે ગુજરાતીમાં પણ આપણે શું લખશું? 25. એવી જ રીતે ત્યારબાદ આવશે બગડે છગડે 26. તો એને હિન્દીમાં શું લખાય? 26. એક બ અડધો, એક બ આખો. 26. તો એને ગુજરાતીમાં શું કહેશું આપણે? 26. એવી જ રીતે બગડે સાતડે 27. તો હિન્દીમાં શું કહેશું? 27. 27 એટલે ગુજરાતીમાં લખાય 27. એવી જ રીતે હિન્દીમાં 28. 28 ને હિન્દીમાં શું લખશું? 28. 28. 28 એટલે ગુજરાતીમાં લખાય 28. એવી જ રીતે બગડે નવડે 29. હિન્દીમાં શું લખશું? 29. 29. 29 એટલે 29. 29. ત્યારબાદ તગડે મીંડે 30. તો હિન્દીમાં શું લખાય? 30. અને ગુજરાતીમાં લખશું? 30. તો આજે આપણે 21 થી 30 ગિનતી લખવાની છે. તમારે તમારી પાકી નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે 21 થી 30 ગિનતી લખવાની છે, બરોબર ને?